બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. ફેક્ટરીનો આ જોતી અનેક ગણો ઉત્પાદન મેળવતા તાલાડા ગીરના ખેડૂત કેરીના બગીચામાં કેરી લૂમે જુમે લહેરાઈ રહી છે. તાલાડા કેસર કેરી માટે ખૂબ જ પ્રખ્યાતિ ધરાવતું અને કેસર કેરીઓના ગઢ તરીકે જગ પ્રખ્યાત છે. કેરીના અનેક બગીચા ધરાવતો તાલુકો છે જેમની કેરી દૂર દૂર સુધી જાય છે અને તાલાડા ગીરની પ્રખ્યાત કેસર કેરીના નામે વખણાય છે. હાલ બગીચાઓ અમુક રોગ અને વાતાવરણને લીધે ભાંગી પડ્યા હોય ત્યારે બેક્ટેરિયલ માવજતથી અમુક બગીચાઓ લૂમે ઝૂમે લહેરાઈ ઉઠ્યા છે. ચંદુભાઈ લક્કડની બેક્ટેરિયલ માવજતની સંશોધન ખેડૂતો માટે વરદાનરૂપ પુરવાર થઈ રહી છે. ત્યારે એવા જ બેક્ટેરિયલ માવજતથી કેરીનો પાક લઈ રહેલા ખેડૂત પાસેથી સાંભળીએ શું ફાયદાઓ થયા છે અને શું કહેવા માંગે છે. 20 વીઘાનો બગીચો છે, 200 જેટલા ઝાડ છે. ઝાડની કન્ડિશન વર્ષ દીથ્યા તો બિન ઉપજાવ નબળા ઝાડ હતા, પણ એક પ્રગતિશીલ અને આંબા પાછળ સંશોધન કરતા ખેડૂત ચંદુભાઈ લક્કડ જેવા ખેડૂત મને મળ્યા અને એણે ખેતી વિશે, આંબાની ખેતી વિશે માર્ગદર્શન આપ્યું અને એ પછી આખો ગીર વિસ્તાર અત્યારે ફેલ છે. ત્યારે મારા બગીચામાં બહુ સારું ઉત્પાદન કેરીનું આગળ પાછળ બધા બંધારણ થયા છે અને બહુ સારી કેરી દેખાય છે. યોગેશભાઈ, કેવા પ્રકારની તમે આમાં માવજત કરી? માવજતમાં બધું બેક્ટેરિયલ માવજત કરેલી છે. પાણી પણ ઘણા પાયેલા છે, પાણી વધુ હરસાલ કરતાં આપેલા છે, બેક્ટેરિયા પાવડર આપેલા છે, એ ટાઈપની બધી માવજત કરેલ છે. પેસ્ટિસાઇડ પણ દવા છાંટેલી છે. આ વખતે 3 વિભાગમાં આવ્યો તમારો બગીચો, એ બાબતમાં કેવું તમારું કેવું થાય? એટલે તંદુરસ્ત આંબા બહીના છે અને ખાચવણી સારી કરી છે, એટલે મારે બધા સ્ટેજનું બંધારણ થયેલું છે. ખાસ કરીને આંબાની તંદુરસ્તી અને આંબાની માવજત છે જ બંધારણમાં મોટો ભાગ ભજવે. આ બગીચાની પિયતની કેવી વ્યવસ્થા કરો છો? પિયતમાં મારી પાસે ડ્રીપ પણ છે અને ખામણે દોરિયા છૂટું પાણી રેલાવીને પણ પાઉં છું. જરૂર મુજબ હું પાણી આપું છું. શરૂઆત મેં રેળ પાણીથી કરી હતી, રેલાવીને ખામણે દોરિયા, પછી ડ્રીપથી આપેલા છે. 3-4 પાણી મેં ખામણે દોરિયા રેલાવીને આપેલા છે, 7-8 પાણી અત્યાર સુધીમાં ડ્રીપથી આપેલા છે અને હવે પછીના પાણી બધા હું ફૂલ રેલાવીને ખામણે દોરિયા આપીશ. યોગેશભાઈ, આ બેક્ટેરિયલ પદ્ધતિ એટલે કેવી પદ્ધતિ છે? બેક્ટેરિયલ પદ્ધતિ એટલે ચંદુભાઈની મેં જે તમને વાત કરી, એ પોતાનું મિક્સિંગ કરે છે, પોતાનું મેન્યુફેક્ચરિંગ છે અને એની મોનોપોલીની વાત છે. એ લૂઝ બેક્ટેરિયા અમને આપે છે અને એની ટ્રીટમેન્ટ મુજબ એ કેવી ભલામણ મુજબ અમે બેક્ટેરિયાની સારવાર કરીએ. બેક્ટેરિયલ માવજત એ કેરીના બગીચાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. મોટા ભાગના ખેડૂતો આ માવજત તરફ વળ્યા છે, જેથી કેરીના ઉત્પાદનમાં સુધારો જોવા મળ્યો છે. બેક્ટેરિયલ માવજતથી કેરીના બગીચાઓ બચાવી શકાશે, ઉત્પાદન સારું લઈ શકાશે અને તાલાડા કેસર કેરી માટે જે પ્રખ્યાતિ ધરાવે છે એ વર્ષાને જાળવી શકાશે. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.